આજરોજ સુરસાગર તળાવ કાંઠે મસોબા દાદાના મંદિરનો દાદા પ્રતિષ્ઠા મહોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો શહેરના તળાવ કિનારે અંદાજે બસો વર્ષ જૂનું મસોબા દાદાનું મંદિર આવેલું હતું જેની સાથે મહારાષ્ટ્રીય સમાજના લોકોની ખૂબ મોટી આસ્થા જોડાયેલી છે તે મંદિરને સુરસાગર તળાવના બ્યુટીફિકેશન વખતે પાલિકા તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું જેને લઈને વિવાદ સર્જાયો હતો અને મહારાષ્ટ્રીય સમાજની રાખીને જે તે સમયેના મેયર ડોક્ટર જિગીસાબેન શેઠના આદેશ અનુસાર મસોબા દાદા મંદિરનું પુનઃ નિર્માણ કરવામાં આવ્યું હતું પરંતુ ત્યારબાદ અંદાજે બે મહિના પડેલા વડોદરા મહાનગરપાલિકાના તંત્ર દ્વારા ફરી એકવાર મસુબા દાદાના મંદિરને પાલિકા અધિકારીઓને સંકલનના અભાવે તોડી પાડતા શિવસેના તથા રાજપૂત કરણી સેના તથા મહારાષ્ટ્રીયન સમાજ અને હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ સાથે રજૂઆતો કરવામાં આવી હતી અને તે સમયે શિવસેના તેમજ અન્ય સંગઠનોના પદાધિકારીઓ રાવપુર પોલીસ દ્વારા ધરપકડ પણ કરવામાં આવી હતી છતાં દરેક સંગઠનો મક્કમ રીતે મસોબાદાદાના મંદિરની પુનઃસ્થાપના માટે કટિબદ્ધ રહ્યા હતા સાથે સાથે અકોટાના ધારાસભ્ય શ્રીમતી સીમાબેન મોહિલે ડેપ્યુટી મેયર શ્રીમતી નંદાબેન જોશી જેલમબેન ચોકસી દીપ દીપક પાલકર કેદાર કુલકર્ણી તેમજ બ્રહ્મભંડ મહેન્દ્રસિંહ રાઠોડ વગેરે મંદિરના પુનઃનિર્માણ માટે અડગ રહેતા આખરે મેયર શ્રી કેવુરભાઈ રોકડિયા દ્વારા મસોબા દાદાના મંદિરનું પુનઃનિર્માણ માટે આદેશ આપવામાં આવ્યો હતો ત્યાં રાજર સુરસાગર તળાવ કિનારે મસોબા દાદા મંદિર નિર્માણ હેતુ પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ઇલેક્શન વોર્ડ નંબર તેરના મ્યુનિસિપલ કાઉન્સિલરો જાગૃતિબેન કાકા ધર્મેશ પટણી ઉપસ્થિત રહ્યા હતા સાથે કેદાર કુલકર્ણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જ્યાં

અને આ જે કોર્પોરેશન ગયા વખતે બે ગયા લગભગ એક વર્ષથી અમે લોકો લડત લડી રહ્યા હતા તે આજે અમુક સાકાર થયેલું છે આની અંદર એવું છે કે કોર્પોરેશનના હાથથી મંદિર તોડવામાં આવ્યું હતું પછી એમને એમની ભૂલ સ્વીકારીને કીધું કે ભાઈ અમારા હાથથી ભૂલ થઈ છે અમે ફરીથી મંદિર સ્થાપન કરીશું એટલે પછી કોર્પોરેશન ફરે પુનઃ મંદિર સ્થાપન કરેલું છે અને આની અંદર વિવિધ સંગઠનો છે એ બધા સંગઠનો મહારાષ્ટ્રીય સંગઠનો સાથ છે એના અંદર અખિલ ભરતો મરાઠી સંગઠન છે એનો બી વધારે સાથ સહકાર છે અમારા જે વડીલો છે બીજું કે આ મંદિર જે છે અમે પહેલેથી બધાને કહેતા મરાઠી સમજીને તમે આવો તો બહુ સારું રહેશે કોઈ બી પોલિટિકલ ઇસ્યુ ના કરતાં આની અંદર મહેરબાની કરીને બસો અઢીસો વર્ષ જેનું મંદિર છે અને આ લગભગ ગાયકોડ શાસનથી જે ટાઈમે આ સુરસાગરના અંદર જે મંદિર આપણા બધી કુવાઓને બધું આવેલું એમના રક્ષણ માટેનું છે જે તે તમે જે તે જગ્યાએ તમે જુઓ કે આજે વિશ્વામિત્રીના કિનારે બી મસોબાદાદન સા આશાદાનું દેવીનું મંદિર છે આ ગાયકવાડે બધી ગાયકવાડે રાજાએ બધું સ્થાપેલું છે આજે આજે એમનો પ્રાણ પ્રતિષ્ઠાનો અમે એ રાખેલો છે પ્રોગ્રામ રાખેલો છે અને વિવિધ સંગઠનો જે આજે અમારી સાથે છે બધાને અમે ઇન્વિટેશન આપેલું છે જે આવશે મરાઠી સમજીને આવશે તો વેલકમ કેદાર કુલકર્ણી અખિલ પડોદે મરાઠી સંગઠન